ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ સાથે લેવામાં આવી રહી હોવાથી સવારના 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી પરીક્ષાનો ધમધમ જોવા મળી રહ્યો છે. રાજકોટની પ્રખ્યાત પંચશીલ સ્કૂલમાં ધોરણ 10 ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા શુભકામનાઓ આપવામાં આવી હતી. કુમકુમ તિલક કેરી મો મીઠા કરવામાં આવ્યા હતા, તેમજ શુભકામનાઓના પ્રતિક સમાન ગુલાબના ફૂલ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. આ બાબતે ખાસ વાતચીત પંચશીલ સ્કૂલના ડીકે વાડોદરિયા સાહેબે હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝને આપી હતી. અહેવાલ વિજય મકવાણા. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ડીકે વાળંદરિયા પંચશીલ સ્કૂલનો મેનેજિંગ ટ્રસ્ટી છું અને આજે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે તો સૌ પ્રથમ ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. આજે પંચશીલ સ્કૂલમાં પરીક્ષાનું કેન્દ્ર છે ધોરણ 10નું અને 11 બ્લોક ફાળવવામાં આવ્યા છે. એમાં 10 બ્લોક છે એ રેગ્યુલર વિદ્યાર્થી છે અને એક બ્લોકમાં જે 4 વિદ્યાર્થી છે એ બ્લાઇન્ડ છે, એટલે એમના સાથે લહિયા પણ છે. એમની પણ સુંદર મજાની વ્યવસ્થા શાળામાં કરવામાં આવી છે. આજે જે પરીક્ષા શરૂ થવાની છે ને 10મા ધોરણનું પહેલું પેપર ગુજરાતીનું પેપર છે, એટલે વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો અને એ દરેક વિદ્યાર્થીઓને અમારી શાળા વતી વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી અને ગુલાબનું પુષ્પ આપી અને મોઢું મીઠું કરાવી અને એ રીતે પ્રવેશ આપવામાં આવ્યો છે અને બધા વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ ખૂબ સારી રીતે જળવાઈ જાય અને બધા વિદ્યાર્થી ખૂબ સારી રીતે લખે, નિર્ભય બનીને લખે અને ખૂબ સારું લખે અને એના જે વર્ષની આખા વર્ષની જે મહેનત છે એ મહેનત છે એ રંગ લ્યાવે અને ખૂબ ઉત્તમ પરિણામ લ્યાવે, સાથે સાથે મા બાપની અપેક્ષાઓ પૂર્ણ કરે એવા શુભ આશીષ થશે. આજે પરીક્ષા માટે દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા. શાળામાં એ તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પટાવાળા માસીઓ અમારા છે એ અવારનવાર પાણી આપવામાં આવશે. એ સિવાય કોઈ વિદ્યાર્થી પ્રકારની પરિસ્થિતિ હોય તેના માટે ગ્લુકોઝની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, લીંબુ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત એ પ્રકારનું કાંઈ પણ વાતાવરણ લાગે અથવા તો વિદ્યાર્થીમાં એ પ્રકારનો સ્ટ્રેસ રાખે તો અમે કાઉન્સલર પણ અહીંયા રાખેલા છે અને એ રીતે એને કોન્ફિડન્ટ લેવલ મેનેજ થાય એ પ્રકારનું વાતાવરણ અહીંયા ઊભું કર્યું છે.